ટ્રાફિકની સમસ્યાથી શહેર પરેશાન, પીઆઈ રાણા સાહેબ થશે મહેરબાન, શહેરીજનોનો આર્તનાદ. એક અરસાથી પોલીસની ધાક વિહીન થઈ ગયેલા રાપર શહેરને લાંબા સમય બાદ એક કાયદાના પાલન માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરતા અધિકારી મળ્યા છે. ત્યારે શહેરની બજારમાં વર્ષોથી ચાલી આવતી દબાણો કરવાની કુપ્રથાને રાપર પોલીસ તાત્કાલિક હટાવે એવી આશા રાખીને બેઠેલા અબોલા જીવો સમા વેપારીઓનો આ આર્તનાદ છે. ખાસ તો કોઈ પણ પ્રકારની ટ્રાફિક સેન્સ વગર બજારમાં ઘૂસી આવતા માલવાહક વાહનો અને સલારી નાકાથી સ્વર્ગસ્થ અલજીબાપુ વાસના ત્રિભેટે બોલકા વેપારીઓ દ્વારા 4-4 ફૂટ રોડનું બંને તરફથી દબાણ કરીને ટ્રાફિકને અવરોધવામાં મુખ્ય ફાળો આપી રહેલા આવા વેપારીઓને સદબુદ્ધિ આપવા માટે ભગવાને આવા કાબેલ અધિકારીને રાપર પોલીસ સ્ટેશનમાં મૂક્યા હોય એવું અહીં બોલીને બહાર પડવામાં ન માનતા વેપારીઓને લાગી રહ્યું છે. જો કે અહીં સ્વર્ગસ્થ અલજીબાપુ વાસની મહિલાઓ માટે આ રસ્તે ચાલવું દુષ્કર બનાવનાર ખાનગી વાહનોનો પણ આ દબાણમાં ખૂબ મોટો ફાળો છે એવું અહીં કેમેરાએ સ્પષ્ટ બતાવ્યું છે. જો કે રાપર પોલીસની ટ્રાફિક શાખાને આ બધું ન દેખાતું હોય અહીં આવા દ્રશ્યો રોજિંદા બન્યા છે. ખાસ તો બસ સ્ટેન્ડ બહાર જેનું કોઈ ધણી ધોરી નથી એવા શૌચાલયના દરવાજે કબજો કરીને બેઠેલા ખાનગી વાહન ધારકોને હટાવવા માટે એસટીના ડેપો મેનેજર દ્વારા ઔપચારિકતા નિભાવાઈ છે. પણ ખાનગી વાહન ધારકો પાસેથી મળતી દિવાળીની ગિફ્ટોના કારણે આંખની શરમ જાળવતા ડેપો મેનેજર ક્યારેય પોતાના પાવરનો ઉપયોગ નથી કર્યો એ હાથ કંગન કો અરશી ક્યાંની જેમ સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. જો કે એસટીના કહેવાતા સુલભ શૌચાલયમાં બહેનોને ધોળે દિવસે પણ ડરતા ડરતા જવું પડે છે એવી સ્થિતિ છે. અવારનવાર આ બાબતે મીડિયા દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે પણ અત્યાર સુધી તો વાતે વાતે શરમાઈ જતી રાપર પોલીસ દ્વારા અહીં કોઈ પણ કારણોસર આ જગ્યાએથી આંખાડા કાન કરવામાં આવ્યા છે. એટલે આ સમસ્યા આખા તાલુકાની બહેનોને નડી રહી છે અને આ બહેનો પણ અહીંથી જો ખાનગી વાહનો હટાવવામાં આવશે તો રાપર પોલીસને આશીર્વાદ આપશે એ લખવાનું અહીં જરૂરી નથી લાગતું. પણ બસ સ્ટેશન બહારથી માલી ચોક સુધી અને ત્યાંથી ભૂતિયા કોઠા સુધી દુકાનોની બહાર મસ મોટા ભાડા લઈને ગરીબીને ઢાલ બનાવી લારી ઊભી રખાવતા લાલચુ વેપારીઓ વિશે તો લખવાની ચોક્કસ જરૂર છે. અને આ લખાણને પોલીસ ગંભીરતાથી લે તો શહેરની માનવસર્જિત ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળી શકે એમ છે. જરૂર છે ફક્ત કાર્યદક્ષ પીઆઈ એમએન રાણાને બજારમાં એક લટાર મારવાની. કાશ રાણા સાહેબને આવો સમય મળી જાય તો શહેરની સેહતને ખૂબ રાહત થશે. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મહાસાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ.